વિદ્યાર્થી મિત્રો કેમ છો ચાલો આપણે જે ચેપ્ટર 6 ત્રિકોણ અને તેના ગુણધર્મો બરોબર તે આપણે જોઈ લીધા હતા એની ગેપ શું જોયું હતું તો કે એની અંદર આપણે x નું જે માપ શોધતા હતા એમાં પ્લસ કરતા હતા એટલે કે આપણે અંદરના જે ખૂણા આપેલા હોય તેનો પ્લસ કરતા હતા બરોબર એટલે કે જે માપ આપેલા હતા એનો પ્લસ કરતા હતા એટલે આપણે અજ્ઞાત ખૂણો આપણે x મળી જતો હતો હવે આપણે એની અંદર જોઈએ છીએ કે નીચેના આકૃતિમાં અંદરના અજ્ઞાત ખૂણા x નું માપ શોધો અજ્ઞાત એટલે તો કે આપણે જે ખબર નથી એટલે કે જે જાણ નથી તે એટલે કે એની અંદર આપેલો છે હવે પહેલા તો કે પહેલાનો જે પ્રશ્ન કર્યો તો એની અંદર આપણે x ખૂણો છે એ દરેક જગ્યાએ ક્યાં હતો તો કે બહારની જગ્યાએ આવેલો તો એટલે કે બહિષ્કોણ માપ શોધતા હતા આપણે બરાબર બહિષ્કોણ નો x નું માપ આપણે દરેક શોધતા હતા હવે શું છે તો કે અજ્ઞાત ખૂણો x નું માપ શોધવાનું છે બરાબર તો પહેલા તો આપણે ત્રિકોણ આપેલો છે તો આ ત્રિકોણની અંદર અજ્ઞાત ખૂણો કયો છે તો કે x જે અંદરની સાઈડ આવેલો હોય છે બરાબર પછી તો કે એક 50 નું માપ આપેલું છે અને બીજો તો કે બહારની સાઈડ તો કે 115 નું માપ આપેલું છે બરાબર બહારની સાઈડ એટલે તો કયો થયો તો કે બહિષ્કોણ થયો બરાબર અને અંતર સમૂહ એટલે કે અંદરની સાઈડ આવેલો હોય તે માપ બરાબર એટલે કે અંતર એટલે અંદરની સાઈડ આવેલો હોય માપ અને બહિષ્કોણ એટલે બહારની સાઈડ આવેલો હોય તો અંદરનો x ખૂણો શોધવાનો છે તો આપણે રૂપે સૂત્ર લગાવી શકીએ તો કે અજ્ઞાત ખૂણો x બરાબર બહિષ્કોણનું માપ માઇનસ અંતર સમૂહનું માપ એટલે કે મોટામાંથી નાનું બાદ કરીએ તો પહેલું તો કે બહિષ્કોણનું માપ કેટલું છે તો કે 115 છે અને અંતર સમૂહનું કેટલું છે તો કે 50 તો કે 115 માંથી 50 છે તો આપણને કેટલા મળે છે તો કે 65 બરાબર તો આ એક અજ્ઞાત ખૂણો છે x એનું માપ આપણને કેટલું મળ્યું કહેવાય 65 બરાબર હવે એવો સેમ આપણે બીજો જોઈએ તો કે એની અંદર તો કે જો મેં અલગ જ લીધો છે તો આપણને ત્રિકોણ કેવો આપેલો છે કાટકોણ ત્રિકોણ આપેલો છે જો અહીંયા બરાબર કાટકોણ ત્રિકોણ આપેલો છે તો અહીંયા આપણને કાટકોણનું માપ આપેલું નથી ખાલી ખૂણો દર્શાવેલો છે તો અહીંયા આપણે એનું કયું માપ લખી શકીએ તો કે 90 અંશ માપ લખી શકીએ બરાબર જ્યારે કોણ આવી રીતે આપણે ખાલી ખૂણો જ આપેલો હોય માપ ન આપેલું હોય તો આપણે 90 અંશ લખી શકીએ કારણ કે કાટકોણ ત્રિકોણ છે બરાબર તો ફરી પાછો આપણે જોઈએ બહિષ્કોણનું માપ કેટલું છે તો કે 125 અને અંતર સમૂહનું કેટલું થશે તો કે 90 થશે તો અજ્ઞાત ખૂણો આપણે શોધી શકીએ એની ઉપરથી તો કે બહિષ્કોણનું માપ માઇનસ અંતર સમૂહનું માપ એટલે કે 125 માંથી 90 જશે તો આપણે કેટલા મળે છે તો કે 35 અંશ મળે છે ઓકે ચાલો એવું જ આપણે ત્રીજો જોઈએ તો કે અંતર સમૂહ એટલે કે અંતર હોય અંતર ખૂણાનું માપ છે એ કેવું હોય તો કે બહિષ્કોણ કરતા નાનું હોય એટલે કે મોટામાંથી જ આપણે નાનું બાદ કરી શકીએ એટલે હંમેશા બહિષ્કોણનું માપ છે એ કેવું હશે તો કે અંતર સમૂહ કરતા નાનું મોટું હશે બરાબર તો ફરી પાછું આપણે જોઈએ અહીંયા તો કે અંતર સમૂહનું માપ કેટલું છે 35 અને બહિષ્કોણનું માપ કેટલું છે 75 તો કે અજ્ઞાત ખૂણો x બરાબર બહિષ્કોણનું માપ માઇનસ અંતર સમૂહનું માપ એટલે મિત્રો એમ જ યાદ રાખવાનું છે બહિષ્કોણનું માપ છે એ કેવું હોય તો કે મોટું હોય છે તો કે 75 માંથી આપણે 35 માઇનસ કરીએ એટલે આપણને કેવા મળે છે તો કે 40 અંશનો ખૂણો કેવા મળે છે તો કે અજ્ઞાત અંશનો મળે છે હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો ચાલો આપણે જે ચેપ્ટર 6 ની અંદર જે આપણે બહિષ્કોણનું માપ અને અંતર સમૂહનું માપ ને બધું જોઈ ગયા હતા હવે તો કે એ ત્રિકોણ જ આપેલા હોય એની અંદર અજ્ઞાત x નું માપ મૂલ્ય શોધો બરાબર તો આપણે અગાઉ આપણે જોઈ જ ગયા કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો છે એ કેટલો તો કે 180 થાય ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય તો જો તમને એક ખૂણાનું માપ આપેલું ન હોય તો આપણે સમીકરણ જે રીતના શીખ્યા હતા કે બરાબર હોય બરાબર કે ત્રણેય ખૂણાનું માપ બરાબર 180 તો જે ખૂણાનું માપ શોધવાનું હોય તે આગળ રાખી અને આપેલો હોય તેને 180 માંથી સામેની સાઈડ લઈ જતા બાદ કરીએ તો આપણે ત્રીજા ખૂણાનું માપ મળી જાય ઓકે ચાલો તો આપણે જોઈએ તો પહેલો જે આપણે આપેલો છે કે ત્રિકોણ આપેલો છે એની અંદર ત્રિકોણની અંદર ત્રણેય ખૂણાની માપની અંદર એક ખૂણાનું માપ છે બરાબર 50 છે બીજા ખૂણાનું માપ છે 60 છે અને ત્રીજા ખૂણાનું માપ છે એટલે કે અજ્ઞાત ખૂણો એટલે કે જે શોધવાનું હોય તે બરાબર તો એક ખૂણાનું શોધવાનું છે એને કયો ખૂણો કીધો છે x ખૂણો આપેલો છે તો ત્રિકોણનું માપ અને નંબર કયા આપેલા છે તો કે નામ આપેલું છે a b અને c તો ખૂણો a પ્લસ ખૂણો b પ્લસ ખૂણો c એટલે કે ત્રણેય ખૂણાનો સરવાળો બરાબર તો આની અંદર આપણે લખી શકીએ ખૂણો a પ્લસ ખૂણો b પ્લસ ખૂણો c
बराबर 180 એટલે કે ત્રિકોણના 3 ખૂણા ADC બરાબર 180 હવે એનું આપેલું માપ એટલે કે વેલ્યુ આપણે મૂકી દઈએ તો ખૂણો A બરાબર કેટલો આપેલું છે 1 આપેલું છે ખૂણો B બરાબર કેટલો આપેલું છે 50 આપેલું છે અને ખૂણો C બરાબર કેટલો આપેલું છે 60 તો 3 ખૂણાનું માપ બરાબર આપણે 180 લખશું બરાબર હવે તો ખૂણો X શોધવાનો છે એટલે ખૂણો X એમ રહેશે 50 + 60 એટલે કેટલા થશે 110 बराबर 180 अब 110 છે આપણે સમીકરણ શીખી ગયા છે એવી જ રીતના પ્લસ 10 છે પેલી સાઈડ જશે તો માઈનસ બરાબર એટલે કે 180 માંથી 110 બાદ કરીએ આપણે પ્લસ છે તો આ સાઈડ ગયા તો માઈનસ 180 માંથી 110 જશે તો આપણે અજ્ઞાત ખૂણો એટલે કે જે શોધવાનો છે જે ખૂણો x બરાબર કેટલા મળશે તો કે 70 અંશ મળશે બરાબર ચાલો એ બસ બીજો આપણે જોઈએ તો આપણે ખૂણો છે કાટખૂણો છે આડી દિશાની દર્શાવે ત્યારે તમે હવે ઓળખી ગયા ઓળખી જશો કે આ કાટખૂણ ત્રિકોણ છે તો આપણે જો માપ આપેલું ન હોય અહીંયા તો આપણે શું માપ લખી શકીએ છીએ આડી દિશાની સાઈન હોય નથી આપેલું માપ તો આપણે અહીંયા કેટલા લખશું તો કે 90 અંશ લખી શકીએ બરાબર એટલે કે કાટખૂણ ત્રિકોણ છે હવે ફરી પાછા એની અંદર બે માપ આપણને મળી ગયા છે અને ત્રીજા ખૂણાનું માપ શોધવાનું છે ઓકે તો એની અંદર કાટખૂણ ત્રિકોણનું નામ શું આપેલું છે PQR તો આપણે લખી શકીએ કે ખૂણો P + ખૂણો Q + ખૂણો R = 180 જેમ પહેલા જેટલા આપણે કર્યું એમ જ આપણે એની વેલ્યુ મૂકી દઈએ ખૂણો P બરાબર આપણે કેટલા છે તો કે 90 અંશ છે ખૂણો Q બરાબર કેટલા છે તો કે 30 અંશ છે અને R બરાબર આપણે શોધવાનો છે એટલે ખૂણો X ઓકે બરાબર 180 હવે 90 + 30 એટલે કેટલા થશે 120 બરાબર પછી ખૂણો X શોધવાનો છે કે 1 ને 1 જશે બરાબર 180 120 છે એ કેવા કહેવાય તો કે અહીંયા માઈનસ નથી પણ પ્લસ કહેવાય એ પ્લસ છે એ સામેની સાઈડ જશે તો માઈનસ થશે એટલે ખૂણો x છે શોધવાનો મતે આગળ આવી જશે હવે 180 માંથી આ સાઈડ 120 જશે એટલે માઈનસ 120 તો 180 માંથી 120 જશે તો 60 અંશ બરાબર એટલે ખૂણો x બરાબર આપણે કેટલા મળશે 60 અંશ મળશે ચાલો એના પછીનો આપણે જોઈએ તો હવે એવા બે અજ્ઞાત ખૂણા છે જો બે નું માપ આપેલું નથી તો બે ખૂણા A1 અને A1 એટલે કેટલા થઈ જશે 2x થઈ જશે બરાબર પણ ખૂણા તો ત્રિકોણના કેટલા હોય 3 જ હોય એટલે 3 ખૂણાનો સરવાળો કેટલો થશે 180 તો આપણે કેમ લખી શકીએ તો કે 50 + ખૂણો x + ખૂણો x એટલે 1 અને 1 બરાબર 2x થશે બરાબર હવે તો કે આ પહેલી દાખલાની જેમ જોઈ તો એમ જ 50 છે એ કેમ છે પ્લસ છે 180 ની પહેલી સાઈડ જશે બરાબર ની પહેલી સાઈડ એટલે માઈનસ થશે તો 180 માંથી 50 થશે તો કેટલા બનશે 130 પણ અહીંયા જો મિત્રો આપણે જે સમીકરણ પહેલા જે આપણે શીખી ગયા છે સેમ એની જેમ જ છે તો કે 2x એટલે કે 2 ગુણ્યા x વાળા મળ્યા એટલે 2x છે 130 થયા હવે 2 જે ક્યાં છે ગુણાકારમાં જો x ના 2 ગણા થયા યાદ કરો કે યાદ કરાય હું તમને કે ગુણાકાર હોય તો ભાગાકાર ભાગાકાર હોય તો ગુણાકાર તો આ ગુણાકારમાં જે સામેની સાઈડ જશે તો કેવું થશે ભાગાકારમાં તો 130 નો 2 વડે ભાગાકાર કરીએ તો ખૂણો x આપણે કેટલો મળશે તો કે 65 અંશ મળશે બરાબર હવે બંને 65 65 કરીને મળો તો આપણે ત્રણેય ખૂણાનો કેટલો સરવાળો મળી જશે તો કે 180 અંશ જે વેલ્યુ આપણે અહીંયા મળે છે e એની જગ્યાએ રાખો તો ત્રણેય ખૂણાનો સરવાળો આપણે કેટલો મળે છે તો કે 180 અંશ બરાબર પછી તો કે એવો એક આપણે દાખલો જોઈએ કે જ્યાં આપણે કીધું છે કે ત્રણેય ખૂણા છે એ કોઈ માપ જ નથી આપેલો ત્રણેય ખૂણાની વેલ્યુ શોધવાની છે એટલે કે ખૂણો x એનો માપ આપેલું છે ખૂણો x અને ખૂણો x તો અહીં a 1 અને 1 એટલે કે a કેટલા ખૂણા થયા ત્રણ ખૂણા થયા કેટલા ત્રણ ખૂણા છે એ x થયા બરોબર એનો સરવાળો તો કેટલો થવાનો છે 180 છે ગુણાકારમાં છે સામે જશે તો ભાગાકારમાં તો કે 1 ખૂણો x બરાબર 180 ના છેદમાં 3 બરાબર એટલે કે 180 ભાગ્યા 3 તો 180 નો 3 વડે ભાગાકાર કરીએ અથવા તો છે ગુણાકાર કે 3 6 18 એટલે કે 0 બરાબર એટલે આપણે કેટલા મળશે તો કે 60 અંશનો ખૂણો મળશે જેવી રીતના આપણે આ 3 ખૂણા x ના શોધ્યા છે એવી જ રીતના અહીંયા જો તમને તો કે હજી એક સરસ મજાનું એક્ઝામ્પલ લઈએ તો અહીંયા કાટખૂણ ખૂણો છે કાટખૂણો છે તો અહીંયા આપણે કેટલા લેશું 90 લેશું બરાબર તો ખૂણો x + ખૂણો 2x + 90 બરાબર 180 તો અહીંયા એક ખૂણો છે અને અહીંયા બે ખૂણા x ના છે તો બે ને એક કેટલા થશે ટોટલ 3x થશે બરાબર 90 છે એક પ્લસ છે પહેલી સાઈડ થઈ જશે તો માઈનસ થશે એટલે 180 માંથી 90 બાદ કરીએ તો આપણને 90 મળે છે હવે કેટલા છે તો કે 3x છે ગુણાકારમાં 3 છે બરાબર સામેની સાઈડ
તો ભાગાકાર માટે ખૂણો x 90 ના છેદમાં 3 એટલે 30 તેરીને 90 તો ખૂણો x આપણને કેટલા મળે છે તો કે 90 મળે છે તો કે અહીંયા તમે 90 મૂકો અને અહીંયા 30 મૂકો અને અહીંયા 2 વડે ભાગાકાર કરો 30 નું 60 તો ત્રણેય ખૂણાનો સરવાળો આપણે ફરી પાછળ x ની વેલ્યુ મૂકી અને કરીએ તો આપણને કેટલા મળે તો કે 180 મળે तो આપણે પહેલા તો શું તો કે આપણે y નું માપ શોધી લઈએ બરાબર તો કે ખૂણો x અને એની બાજુનો ખૂણો તો કે બાજુનો ખૂણો કયો થયો તો કે 120 તો કે ખૂણો y ખૂણો એટલે કે ખૂણાનું બહિષ્કોણનું માપ આપેલું છે 120 બરાબર બરાબર ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય તો 120 છે પ્લસ છે સામેની સાઈડ જશે તો કેવા થશે તો કે 180 માંથી 120 બાદ કરીએ તો આપણને ખૂણો y બરાબર કેટલો મળે 60 અંશ હવે તો કે અહીંયા 60 નો મૂકી દઈએ પછી આપણે દાખલો કેવો થઈ જશે તો કે આની પહેલાના જે ગણના હતા એવા જ તો અહીંયા 60 અંશ નો મૂકીએ તો અહીંયા ત્રીજા ખૂણાનું માપ આપણે 1 શોધી શકીએ એટલે કે ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય છે તો કે 180 એટલે કે ખૂણો x ખૂણો y ખૂણો 1 તો આપણે 50 માપમાં આપેલું છે બરાબર 180 હવે આપણી પાસે તો કે y ની વેલ્યુ આપણને અહીંયા મળી ગઈ છે એટલે કે y બરાબર 60 અંશ તો x શોધી આપણે તો કે x ખૂણો x ના x એમ મૂકે y ની વેલ્યુ આપણને મળી ગઈ છે તો આપણે કેટલા મૂકશું તો કે 60 મૂકીએ અને 50 ના 50 બરાબર બરાબર 180 તો 60 પ્લસ 50 બરાબર 110 હવે 110 છે એ કેવા છે પ્લસ છે તો સામેની સાઈડ છે તો કેવા છે જશે માઈનસ એટલે ખૂણો x બરાબર આપણને કેટલો મળે તો કે 180 માંથી 110 જશે તો ખૂણો x બરાબર 70 અંશ મળે તો આપણે અહીંયા બંને ખૂણાની વેલ્યુ મળી જાય છે તો કે ખૂણો y બરાબર 60 અને x બરાબર 70 હવે બધાનો આપણે સરવાળો કરીએ તો આપણને કેટલો તો કે 180 અંશ મળી જાય છે બરાબર સેમ એવો બીજો એક આપણે જોઈએ તો કે બીજો ત્રિકોણ છે તો એની અંદર ખૂણો x અને y છે એનું માપ આપેલું નથી પણ ખૂણ y નું બહિષ્કોણનું માપ કેટલું આપેલું છે 80 તો y નું કોણ તો કે અભિકોણ આની પહેલા આપણે શીખી ગયા હતા તો કે સામસામે સામેનો ખૂણો કેવો હોય તો કે અભિકોણની જોડ કહેવાય તો આ પણ ખૂણો છે એ કેવો તો કે 80 અંશ થાય તો અહીંયા આપણે y બરાબર કેટલા લઈ શકીએ તો કે 80 અંશ થાય બરાબર અહીંયા અભિકોણ છે એટલે સામસામેનો ખૂણો છે એ કેવા થાય સરખા થાય તો અહીંયા આપણે લખી શકીએ કે ખૂણો x ખૂણો y 50 બરાબર 180 કારણ કે એક ખૂણાનું માપ તો આપણે 50 આપેલું છે બરાબર હવે તો કે y ની વેલ્યુ તો આપણે આપેલી છે x ની આપણે શોધવાની રહેશે તો y બરાબર તો કે 80 50 ના 50 180 ના 180 ખૂણો x શોધવાનો છે ખૂણો x એટલે 80 50 એટલે 130 બરાબર 180 હવે 130 પ્લસ છે 180 ની પહેલી સાઈડ જશે એટલે કે બરાબર ની પહેલી સાઈડ જશે એટલે 180 માઈનસ 130 એટલે ખૂણો x બરાબર આપણને કેટલો મળશે તો કે 50 મળશે y બરાબર તો આપણે અભિકોણની જોડ આપણે અહીંયા જોઈએ છે બરાબર 80 તો x બરાબર અહીંયા આપણે 50 મૂકીએ વેલ્યુ મૂકીએ તો 50 ને 50 100 અને અહીંયા 80 એટલે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો આપણે કેટલો તો કે 180 મળી જાય છે દરેક વખતે આપણે જેટલી વેલ્યુ મળે એ આપણે